સુરતમાં કોરોના વાયરસનો વધુ એક રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. બમરોલી વિસ્તારમાં રહેતો 22 વર્ષીય યુવક પાનેસરામાં આવેલા ડીમાર્ટમાં નોકરી કરતો હતો. નવી સિવિલ હોસ્પિટલમાં આ યુવકને રાખવામાં આવ્યો છે. તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જેથી મોલમાં ગયેલા અથવા જતા આવતા તમામ લોકોમાં ફફડાટ ફેલાયો છે. મોલના કર્મચારીને પોઝિટિવ રિપોર્ટ આવતા મોલને બંધ કરી દેવાનો નિર્ણય કરાયો છે. આ સાથે જ મોલમાં છેલ્લા દિવસોમાં ખરીદી કરવા આવનારા 3072 લોકોને પણ હોમ ક્વોરન્ટાઇનમાં રહેવા માટેનો મેસેજ કરવામાં આવ્યા છે. મહત્વપૂર્ણ છે કે સુરતમાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસોની કુલ સંખ્યા 11 પર પહોંચી છે, જ્યારે કુલ 118 જેટલા દર્દીઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, જ્યારે હજુ પણ સુરતમાં 6 દર્દીઓના રિપોર્ટ પેન્ડિંગ છે. તો આજ વિશે વધુ જાણકારી આપવા જોડાયા છે સંવાદદાતા પારુલ માડિક. પારુલ, જે રીતે સુરતમાં જે એક યુવકનો પોઝિટિવ આવ્યો છે અને તેનાથી અન્ય લોકો પણ સંક્રમિત થયા હોવાની આશંકા સેવાઈ રહી છે, અત્યાર સુધીમાં કેવા પ્રકારની કાર્યવાહી આ સંદર્ભે કરવામાં આવી છે? નરેન્દ્ર, અત્યાર સુધીની જ વાત કરીએ તો અત્યાર સુધી માત્ર વિદેશથી આવતા પ્રવાસીઓથી જ કોરોના વાયરસનો ખતરો હોય તેવું લાગતું હતું, પરંતુ હવે રાજ્યની વાત કરીએ કે સુરત શહેરની વાત કરીએ, લોકલ ટ્રાન્સમિશનના જે કેસો છે એ વધી રહ્યા છે. સુરતની વાત કરીએ તો જે 12 કેસો નોંધાયા છે એમાંથી 4 જે કેસો છે, 4 જે દર્દીઓ છે એમની કોઈપણ ટ્રાવેલ હિસ્ટ્રી નથી, એટલે કે લોકલ ટ્રાન્સમિશનના કારણે તેમનામાં જે છે આ સંક્રમણ ફેલાયું હોય તેવી સંભાવના દેખાઈ રહી છે. સુરતના ડીમાર્ટ વિસ્તારમાં જે પાંડેસરા છે એ ડીમાર્ટમાં કામ કરતા એક જે યુવક છે 22 વર્ષીય, જે બમરોલી વિસ્તારમાં રહે છે, આ યુવકનો પણ જે છે એ કોરોના વાયરસનો રિપોર્ટ જે છે એ પોઝિટિવ આવ્યો છે. લોકોને આવશ્યક ચીજવસ્તુ મળી રહે નરેન્દ્ર, એ માટે અમુક શોપિંગ મોલને પરવાનગી પણ આપવામાં આવી હતી, જેથી લોકો જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદી શકે. પરંતુ અહીં કામ કરતા જે પેકેજિંગ ડિપાર્ટમેન્ટમાં એક કામ કરતો હતો યુવક 22 વર્ષનો, તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. એટલે સ્વાભાવિક રીતે તંત્ર અને લોકોની ચિંતા વધી ગઈ છે. રિપોર્ટ પોઝિટિવ આવતા જે છે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા મોલને તાકીદે બંધ કરી દેવામાં આવ્યો છે. તમે જોઈ શકો છો કે અત્યારે સફાઈની અને સેનિટાઈઝ કરવાની જે કામગીરી છે તે પણ હવે શરૂ કરવામાં આવી છે. વિશેષ કરીને આજે યુવક પાસેથી જેટલા પણ ગ્રાહકો છેલ્લા 15 દિવસમાં સંપર્કમાં આવ્યા હોય અથવા તો જે ડીમાર્ટમાં કામ કરતા જે સ્ટાફ છે તે તમામ લગભગ 3072 લોકોને જે છે એ હોમ ક્વોરન્ટાઇન કરવા માટેની સૂચના પણ આપવામાં આવી છે. આ યુવક જે હતો એ સુરતના બમરોલી વિસ્તારમાં રહેતો હતો, એટલે તેના ઘરની આસપાસ તેમજ તેના પરિવારજનોને પણ હોમ ક્વોરન્ટાઇન કરવાની સૂચના આપવામાં આવી છે. નરેન્દ્ર, જે રીતે અમારી અધિકારીઓ સાથે વાત થઈ હતી, આ ડીમાર્ટમાં રોજનું 1500 લોકોનું કાઉન્ટર હતું. અત્યારે લોકડાઉનના સમયમાં પણ લોકોને આવશ્યક વસ્તુઓ મળી રહે તે માટે આ મોલ ખુલ્લો રાખવામાં આવ્યો હતો. રોજના 1500 લોકો અહીંથી ખરીદી કરીને જતા હતા. પણ હવે જે આ કર્મચારી, જે આ ડીમાર્ટમાં કામ કરતા કર્મચારીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, એટલે સ્વાભાવિક રીતે આરોગ્ય વિભાગની ચિંતા જે છે તે અત્યારે વધી છે. અને અત્યારે જે છે ડોર ટુ ડોર સર્વે અને સફાઈની કામગીરીના આદેશ આપવામાં આવ્યા છે. જી, આભાર પારુલ સમગ્ર જાણકારી બદલ. તો સુરતમાં જે રીતે એક યુવક કે જે ડીમાર્ટમાં નોકરી કરતો હતો અને તેને રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ અન્ય લોકોનું શોધીને તેમની તપાસ સ્ક્રીનિંગ કરવાની શરૂઆત કરી દેવાઈ છે.